રાજકોટ જિલ્લાના ઉપલેટાના સેવંતરા ગામે કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા અને રાજ્ય સરકાર પાસે રાહતની માંગણીની અપેક્ષા કરી હતી. ઉપલેટા તાલુકાના સેવંતરા ગામના ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયેલ છે. વરસાદથી માવઠાની લઈને કપાસનો પાક બળી ગયેલ છે. ખેડૂતોના ખેતરમાં તૈયાર પાક નિષ્ફળ ગયો છે. પાક નિષ્ફળ છે જ્યારે પશુ માટેનો પાલો પણ વધે તેમ નથી. કપાસની હાલત અતિ ખરાબ છે અને કપાસના જીવડા પીળા પડીને અને જીવાતની ઈયળો થઈ ગયેલ છે અને કપાસનો પાક નિષ્ફળ જેવી પરિસ્થિતિ છે. તો ખેતરો હજુ પણ ખેતરોમાં કમોસમી વરસાદથી કપાસના છોડ કાળા પડવા લાગ્યા છે અને સુકાઈ ગયા છે. ઉપલેટા તાલુકાના સેવંતરા ગામના સરપંચ સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં ગામના 2500 વીઘા જેટલી જમીનનો કપાસ ખરાબ થઈને નિષ્ફળ ગયાનું જણાવેલ હતું, જેથી ખેડૂતોની કપરી પરિસ્થિતિમાં મુકાઈ ગયા હતા. પરંતુ હાલ પડતા પર પાટું જેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે. ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે. મોંઘા ભાવોના જંતુનાશક દવાઓ તથા બિયારણોને લઈને ખર્ચ માથે પડે તેવી સ્થિતિ નિર્માણ થવા પામી હતી, ત્યારે ખેડૂતો હાલ રાજ્ય સરકાર પર આશા રાખીને બેઠા છે. સરકાર દ્વારા તાત્કાલિક અસરથી ખેડૂતો માટે રાહત જાહેર કરે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવેલી હતી. કાનભાઈ સુવા, ZS TV, ઉપલેટા. અમારા ગામની અંદર જો આ કપાસ સુકાઈ ગયા, જે પાણી ભરાણું તઈ સરકારશ્રીનો એવો આદેશ હતો કે ખેતરોમાં પાણી ભરાણા હોય તો એ કપાસ ફેલ થયો હોય તો એને તાત્કાલ સર્વે કરો. સર્વે કરી ગયા, એની કઈ કોઈ જાતનો જવાબ નથી. કમોસમી વરસાદની અંદરથી એમ કીધું કે આ ફસલ યોજનાનું તમે સર્વે કરો, મગફળી કપાસ. એ સર્વે કરી ગયા, સર્વે કરી ગયા પછી તો એનો 0% રિઝલ્ટ આવે છે. પછી વીમા કંપની વાળા આવ્યા, આ રિલાયન્સ વાળા, એમ કે છે કે તમારો કપા એટલો થયો ને એટલો થયો ને તમે આમાં વીણી લીધો ને આ કરી લીધો, વીણા વગરનો કપા ખરી ગયો છે. તો એ લોકો એમ કે છે કે તમે કપા વીણી લીધો. કપામાં એક પણ કેરી નથી, એમાં કપા વીણે ક્યાંથી? આવી આવી આવા બધા સરકાર જે કહે છે એને રજૂઆત કરતા હોય તો પણ આ કોઈ લોકો સાંભળતા નથી અને ખેડૂત કાયમીને ધોરણે પાયમાલ થતો જાય છે. આમ કે છે કે ખેડૂત જગતનો તાત છે, જગતનો તાત છે. ખેડૂતને અમે આ આપીએ, ખેડૂતને અમે તે આપીએ, ખેડૂતને કઈ કશું મળતું નથી.